हेलो स्टूडेंट, तमारा धोरण 10 ना रिजल्ट डिक्लेर थई गया छे। मोटा भागना विद्यार्थीओ जोई लीधा छे, ना जोया हे तो gsab.org ઉપર મુકાઈ ગયું છે, એના ઉપર જઈને જોઈ લેજો। એની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। તો જો હવે ઘણા વિદ્યાર્થીને ખબર નથી પડતી કે સાહેબ રિઝલ્ટ આવી ગયું છે પણ આમાં પાસ કે ફેલ કે ગ્રેડને કંઈ ખબર નથી પડતી, તો એના માટે આ વિડીયો બનાવેલ છે। સૌ પ્રથમ અહીંયા સીટ નંબર એન્ટર કરવાના, તો આપણે એક રિઝલ્ટ જોઈએ। સીટ નંબર એન્ટર કરી ગો ઉપર ક્લિક કરવાનું, તો જો રિઝલ્ટ આવી ગયું છે। પહેલાં તમારા સીટ નંબર આવે, પછી નામ આવે તમારું, પછી રિઝલ્ટ, રિઝલ્ટ એટલે કે પાસ કે ફેલ, ત્યાંથી ખબર પડી જાય। નીડ્સ ટુ ઇમ્પ્રુવમેન્ટ એટલે કે ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે, એટલે કે જો તમે ફેલ હોવ તો અહીંયા નીડ્સ ઇમ્પ્રુવમેન્ટ લખેલા આવે, પાસ હોવ તો ના આવે। પછી સ્કૂલ ઇન્ડેક્સ, તો જો સ્કૂલ ઇન્ડેક્સ અહીંયા લખેલ છે। અને પછી સબ્જેક્ટ નેમ, તો અહીંયા બધા તમે જે વિષયની પરીક્ષા આપેલી હોય એના નામ હોય। પછી માર્ક્સ ઓબટેન ઇન ઇન્ટરનલ બોર્ડ એક્ઝામ, બોર્ડની પરીક્ષામાં 80માંથી તમારે કેટલા આવ્યા છે આઉટ ઓફ 80, તો જો અહીંયા 80માંથી તમારે ફરજિયાત 26 માર્ક હોવા જોઈએ। 26 માર્ક હોય, જે વિષયમાં 26 માર્ક હોય એમાં તમે પાસ ગણાવો અને 26થી ઓછા હોય એમાં ફેલ ગણાવો। પછી ઘણી વખત ગ્રેસિંગ માર્ક એટલે કે તમારે થોડાક માર્ક ઘટતા હોય તો ગ્રેસિંગ એ લોકો આપે, તો 26માં દાખલા તરીકે 23 હોય તો 3 માર્ક ઘટે 26માં, તો 3 માર્ક એ ફૂદડી કરી અને 3 માર્ક આપી શકે તો પણ તમે પાસ ગણાવો। તો જો આ રિઝલ્ટમાં ગુજરાતીમાં 35 છે 80માંથી, એમાં પાસ, સોશિયલ સાયન્સમાં 46 તો પાસ ગણાય, સાયન્સ અને ટેકનોલોજીમાં 23 માર્ક છે તો 3 માર્ક ઘટે છે, એમાં ગ્રેસિંગ આપલ નથી તો એ ફેલ સાયન્સમાં, મેથેમેટિક્સમાં 3 માર્ક છે તો એ પણ ફેલ ગણાય, હિન્દીમાં પાસ અને ઇંગ્લિશમાં 23 તો એ પણ ફેલ। હવે માર્ક્સ ઓબટેન ઇન ઇન્ટરનલ સ્કૂલ એક્ઝામ આઉટ ઓફ 20, 20માંથી સ્કૂલમાંથી કેટલા આપ્યા છે, તો જો એમાં મિનિમમ 8 માર્ક હોવા જોઈએ તો પાસ ગણાવ, તો આમાં સ્કૂલમાં તો બધા વિષયમાં પાસ છે। હવે સબ્જેક્ટ વાઇઝ ગ્રાન્ડ ટોટલ આઉટ ઓફ 100, 100માંથી ટોટલ માર્ક, આ 80 માર્ક અને આ સ્કૂલના 20 માર્ક, એમ ટોટલ 100 માર્ક થાય, એ 100માંથી કેટલા આવ્યા, તો 100માંથી મિનિમમ તમારે 33 હોવા જોઈએ તો તમે પાસ ગણાવ। તો જો આમાં 53 છે, 63, 40, 19, 57 અને 40। હવે બીજું કે અહીંયા 33 થઈ ગયા એટલે તમે પાસ ગણાવો એવું જરૂરી નથી, કારણ કે અહીંયા 33 માર્ક હોય પણ તમારે જે બોર્ડના માર્ક છે એમાં મિનિમમ 26 હોવા જોઈએ। તો જો આ ઘણા વિષય એવા છે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે એમાં 23 માર્ક છે અને અહીં 17 માર્ક, તો ટોટલ માર્ક 40 થઈ ગયા, તો તમે 33 પાસ ગણાવો તો આમાં 40 થઈ ગયા એટલે પાસ ગણાવો ના, કારણ કે બોર્ડમાં 26 માર્ક મેળવવાના છે, તમારે 23 જ આવ્યા છે એટલે અહીંયા તમે ફેલ ગણાવો। પછી ગ્રેડમાં ડાયરેક્ટ ખબર પડી જાય, ગ્રેડમાં મિનિમમ ડી ગ્રેડ હોય તો તમે પાસ ગણાવો અને ડી નીચેનો ગ્રેડ હોય, ઈ હોય, ઈ ટુ હોય તો તમે ફેલ ગણાવ, તો જો આમાં ઈ ટુ છે તો તમે નપાસ ગણાવ। હવે અહીંયા સાયન્સ ટેકનોલોજીમાં ડેશ છે અને ઇંગ્લિશમાં ડેશ છે, તો એમાં શું સમજવાનું, તો જો અહીંયા 100 માર્ક ટોટલ છે એમાંથી તમારે 33 ઉપર માર્ક આવ્યા હોય, આ બે વિષય છે સાયન્સ ટેકનોલોજી અને ઇંગ્લિશ, એમાં 40 માર્ક છે, 33 ઉપર માર્ક છે એટલે પણ બોર્ડમાં તમે પાસ નથી, તો એવા જે સબ્જેક્ટ હોય એમાં તમારે ગ્રેડમાં ડેશ આવે અને જે વિષય છે એમાં ખરેખર આમાં 33થી પણ નીચે આવ્યા હોય એમાં તમારે ગ્રેડ આપેલ હોય, જો ઈ ટુ આપેલ છે એટલે ડી નીચેનો ગ્રેડ હોય કે ડેશ હોય એમાં તમે ફેલ ગણાવો। પછી અહીંયા ગ્રાન્ડ ટોટલ અને અહીંયા તમારે જે ઇન્ટરનલ આપણે સ્કૂલમાંથી પરીક્ષા લેવાની એના માર્ક અને અહીંયા ઓવરઓલ ગ્રાન્ડ ટોટલ અને પર્સન્ટાઇલ રેન્ક જો હોય તો, પછી અહીંયા તમારે રિઝલ્ટમાં એ હોય તો એબસન્ટ અને 100 એટલે એક્સેપ્શન એટલે છૂટી, તો એ ક્યારે આપ્યું હોય, તો એના માટે આપણે એક બીજું રિઝલ્ટ જોઈએ। તો જો આ રિઝલ્ટ છે એમાં અહીંયા 100 આપેલ છે, તો 100નો મિનિંગ શું થાય, એક્સેપ્શન એટલે કે તમને આ જે વિષય છે સોશિયલ સાયન્સ એમાં છૂટી મળી ગઈ છે, છૂટી એટલે કે આ એક રિપીટરનું રિઝલ્ટ છે, એને આ સોશિયલ સાયન્સ છે એમાં પરીક્ષા આપવાની નથી, કેમ તો કે એ અગાઉ પાસ કરેલી હોય તો આ રીતના લખેલ આવે અને એ હોય તો એબસન્ટ, તમે એ પેપર ના આપ્યું હોય તો અહીંયા એબસન્ટ લખેલ આવે। એના પછી જો અહીંયા એક રિઝલ્ટ આપેલું છે એમાં મેથેમેટિક્સમાં જો 10 માર્ક એને બોર્ડમાં મળ્યા છે પેપરમાંથી અને 16 માર્ક ગ્રેસિંગ છે, એટલે પાસ થવા માટે ટોટલ 26 માર્કની જરૂર હતી પણ એને 10 જ આવ્યા હતા, તો 16 માર્ક એ લોકોએ ગ્રેસિંગ આપ્યા છે એટલે કે પાસ કરી દીધા છે। તો જો આ રીતના ફૂદડી કરીને માર્ક આપેલા હોય એ વધારાના માર્ક હોય ગ્રેસિંગ માર્ક, તો જો આ વિદ્યાર્થી એ તમામ વિષયમાં પાસ છે, એને એક જ વિષયમાં ફેલ હતો ગણિતમાં અને એમાં માર્ક ઘટતા હતા, તેને 16 માર્ક આપ્યા છે કમ્પ્લીટ। આમાં બીજું કંઈ ના સમજાણું હોય તો તમે મને પૂછી શકો છો।